बिहार में आगामी केटलाक महीना में विधानसभा की चूंटनी योजावानी छे। राजकीय पक्षों बिहार की चूंटनी माटे तैयारी कर रहा है। वडाप्रधान नरेन्द्र मोदी आज बिहार में पेट्रोलियम क्षेत्र ने लगता त्रण मोटा प्रोजेक्ट ने वीडियो कॉन्फ्रेंस थी राष्ट्र ने अर्पण कराया। प्रोजेक्ट्स में पारादीप हल्दिया दुर्गापुर पाइपलाइन दुर्गापुर बैंका विभाग विस्तरण और बे एलपीजी बॉटलिंग प्लांट समावेश कर તેમણે પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયના નેતૃત્વ હેઠળ ઇન્ડિયન ઓઇલ અને એચપીસીએલ પીએસયુથી કાર્યરત કરવામાં આવ્યા। પૂર્વ કેન્દ્રીય મંત્રી રઘુવંશ પ્રસાદનું નિધન થયું। રઘુવંશ પ્રસાદ દિલ્હીની એમ્સમાં સારવાર લઈ રહ્યા હતા જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા। બિહારની રાજનીતિમાં રઘુવંશ પ્રસાદ મોટું નામ હતા। મોતના કેટલાક દિવસો પહેલા જ આરજેડી સાથે પોતાનો જૂનો સંબંધ તોડી નાખ્યો। તેમણે તાજેતરમાં આઈસીયુમાંથી રાજીનામાનો પત્ર જાહેર કરી રાજનીતિમાં ભૂકંપ લાવ્યો હતો। ગૃહમંત્રી અમિત શાહ એમ્સમાં દાખલ। ગૃહમંત્રી અમિત શાહને શ્વાસ લેવામાં તકલીફ થતા મોડી રાત્રે અમિત શાહને હોસ્પિટલમાં દાખલ કરાયા। કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ અમિત શાહને ડિસ્ચાર્જ કરાયા। કોરોનાને માત આપ્યા બાદ પણ 12 દિવસ એમ્સમાં દાખલ હતા અમિત શાહ। 13 દિવસ બાદ ફરી એકવાર તેમને શ્વાસ લેવામાં તકલીફ પડતા એમ્સમાં દાખલ કરવામાં આવ્યા। પેંગોંગના દક્ષિણ વિસ્તારમાં આવેલા સ્પંગુર ગેપમાં ભારતીય સૈનિકોની રાયફલ રેન્જમાં ચીને હજારો સૈનિકો ટેન્ક અને તોપો તૈનાત કરી। સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર ચીનની કોઈ પણ હરકતો જવાબ આપવા ભારતીય સેના પણ હાઈ એલર્ટ પર। અત્રે ઉલ્લેખનીય છે કે 30 ઓગસ્ટના રોજ ભારતીય સૈનિકોએ ચુશુલ પાસેની મહત્વની રેન્જ લાઇનની ટેકનિકલ હાઇટ્સ પર કબજો જમાવ્યો હતો। સંસદનું ચોમાસુ સત્ર આવતીકાલથી શરૂ। કોરોના મહામારીના કારણે આ વખતે સર્વદળીય બેઠક નહીં યોજાય। બંને સદનમાં સદનના નેતા અને વિપક્ષ નેતા સિવાય કોઈપણ સભ્યને બેસવા માટેની બેઠક નક્કી કરવામાં નથી આવી। સાથે સમયની મર્યાદાને ધ્યાનમાં રાખી આ વખતે 18 દિવસ સુધી સંસદનું ચોમાસુ સત્ર ચાલશે। મુંબઈમાં એનસીબીની સ્પેશિયલ કોર્ટમાં આજે 6 ડ્રગ્સ પેડલરને રજૂ કરવામાં આવશે। મુંબઈમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની તપાસમાં કેટલાક ચોંકાવનારા ખુલાસા થયા, જે અંતર્ગત 5 આરોપીની મુંબઈમાંથી અને 1 આરોપીની ગોવામાંથી ધરપકડ કરવામાં આવી। મળેલી જાણકારી અનુસાર દીપેશ સાવંત અને સેમ્યુઅલ મિરાન્ડાના માધ્યમથી સુશાંત સિંહને અત્યાર સુધી 10 વખત ડ્રગ્સની સપ્લાય કરવામાં આવી હતી। તો આ સાથે મુંબઈમાં નેવીના પૂર્વ ઓફિસર મદન શર્માએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને કરી અપીલ। કહ્યું, શિવસેનાના કાર્યકરોએ માર મારી અપમાન કર્યું છે। સાથે સરકાર પર કટાક્ષ કરતા કહ્યું કે જો કાર્યકરોને સંભાળી ન શકો તો ખુરશી છોડી દો, કોઈ બીજા લોકો સંભાળી લેશે। બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત આજે મહારાષ્ટ્ર રાજ્યપાલ સાથે કરશે મુલાકાત। મહારાષ્ટ્ર રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી સાથે કંગના રનૌત કરશે મુલાકાત। બંને વચ્ચે સાંજે 4:30 કલાકે થનારી મુલાકાતમાં બીએમસીની કાર્યવાહી પર ચર્ચા કરવામાં આવશે। આ પહેલા કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે રાજ્યપાલ સાથે મુલાકાત કરી હતી। તેમણે કંગના સાથે થયેલી ઘટનાની નિંદા પણ કરી। રક્ષામંત્રી રાજનાથસિંહે કર્યું ટ્વીટ। પૂર્વ નૌસેનાના અધિકારી મદન શર્મા સાથે વાતચીત કર્યા બાદ કર્યું ટ્વીટ। લખ્યું કે પૂર્વ અધિકારી પર આ પ્રકારનો હુમલો થવો તે ખૂબ શર્મનાક ઘટના, આ પ્રકારની ઘટના ચલાવી નહીં લેવામાં આવે। સાથે રાજનાથસિંહે જવાબદારો સામે પગલાં લેવાની ખાતરી આપી પૂર્વ અધિકારીના સારા સ્વાસ્થ્યની કામના કરી। પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણામાં ચાય પે ચર્ચા કાર્યક્રમ યોજાયો। પોતાના વિવાદિત નિવેદનના કારણે ચર્ચામાં રહેનારા પશ્ચિમ બંગાળના બીજેપી અધ્યક્ષે ફરી એકવાર આપ્યું વિવાદિત નિવેદન। બીજેપી અધ્યક્ષ દિલીપ ઘોષે મુખ્યમંત્રી મમતા બેનર્જી પર પ્રહાર કર્યા, સાથે રાજ્યના પોલીસ કર્મચારીઓ પર પણ નિશાન સાધતા કહ્યું છે કે અહીંયાની પોલીસ તૃણમૂલ કોંગ્રેસના કેડર તરીકે કામ કરી રહી છે। દિલ્હીમાં વર્ષે ફેબ્રુઆરીમાં થયેલા દંગા મામલે દિલ્હી પોલીસે માકપા મહાસચિવ સીતારામ યેચુરી, યોગેન્દ્ર યાદવ, જયંતિ ઘોષ સહિત 5 લોકો સામે ષડયંત્ર રચવાનો ગુનો નોંધ્યો છે। આરોપપત્ર અનુસાર આ પૈકીના કેટલાકે સીએએનો વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓને કોઈપણ હદ સુધી જવાનો આદેશ આપ્યો હતો। દિલ્હીના ઉત્તર પૂર્વ જિલ્લામાં 23 થી 26 ફેબ્રુઆરીએ થયા હતા દંગા। પરીક્ષા રદ કરવાની સતત માંગ વચ્ચે આજે નીટની પરીક્ષા બપોરના 2 થી 5 દરમિયાન યોજાનારી પરીક્ષામાં દેશભરના 15 લાખથી વધુ વિદ્યાર્થીઓ લેશે ભાગ। પરીક્ષાને ધ્યાનમાં રાખી દિલ્હીમાં 6:15 વાગ્યાથી મેટ્રો સેવા પણ શરૂ કરવામાં આવી છે। જોકે હાલની સ્થિતિને ધ્યાનમાં રાખી દેશના વિવિધ પરીક્ષા કેન્દ્રોમાં સેનિટાઇઝેશનની કામગીરી કરવામાં આવી જેથી વિદ્યાર્થીઓમાં સંક્રમણનો ખતરો ઓછો રહે છે।